हेलो मित्रों, वन मीडिया चैनल और रमणीक चारोलियाना आप सबने नमस्कार। मित्रों, अपनी समक्ष एक अद्भुत कॉन्सेप्ट लेने आयो छूं। जो तमने अमारो कॉन्सेप्ट गमे तो आ कॉन्सेप्ट में कॉमेंट करवानुं चूकता नहीं, कारण के कॉमेंट करशो तो मने खबर पड़शे कि मारो वीडियो तमने केवो लाग्यो, गम्यो के न गम्यो। अने हाँ, तमारी पासे कोई सत्य घटना अने रियल स्टोरी होय तो कॉमेंट में जरूर लखजो। जो मने अनुकूल आवशे अने मने पसंद आवशे तो एनो वीडियो बनावी अने आपनी समक्ष रजू करीश। अने हाँ, अमारी चेनलना आ वीडियो जो तमने गमता होय तो लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, अने बाजू में जे लाल बटन आवे एने दबावानुं चूकता नहीं, कारण के अमारो वन मीडिया चेनलनो वीडियो पहेलो अपलोड थाय एटले नोटिफिकेशन तमने सीधो मळे अने पहेलो ज वीडियो तमे जोई शकशो। तो लाल बटन दबावानुं भूलता नहीं। जय माताजी, धन्यवाद। માથાકૂટ કરું છું, ઘરમાં નથી મહેનત કરતો થાય એટલી તમને તમે ભૂલી રથ લાગતી તે હમણાં કીધું કે કાલ મને મદદ કરાવજો, મેં તમને એમ કીધું મારા કામ માં થોડીક મદદ કરાવજો ને। હા, ઈ વાત સાચી કરી, તમે ઘરે હોય એટલે હું તમને એમ કહું મદદ કરાવજો, એટલે કામે થી તમને તેડવા ન થાવતી। બાપા કરાવીશ એમ કહું છું, તમારી વાહે ડઠો છો, જરા એમ થાય પૂરી નું ગોળનું દબાવું મને કહેજો, હું દબાવી દઈશ ગોળનું। હા, એમ કરવાનું, પણ તમે મારી ખોટું માથાકૂટ કરો માં એક તો 12 મહિના ના પરબે તમે આ ગોકીરો આદરો, તારી બાઈ ગોકીરામ અને ગોકીરામ જિંદગી કાઢ નાખી ભરોસો, તમે જાણે મીંદડું સૂતું એમ સુતા રાખો, એટલે દાંત કાઢી ઉભા રહી જાવ છો, તમને તેમ કે ડાકલો બોલ્યા રાખે છે કા એમ છે ને, પછી જરાક રીત રખાય આજુબાજુ વાળા બધા સાંભળે, 12 મહિને પર બે ઉમરે બે ગોકીરો કરવો હોય તો કરે જ ને, તમારો વાક હોય તો જ ગોકીરો કરું, નકું કોઈ દી તમને કઈ કહું, મારો વાક શું છે, ડમડમ થઈને આવ્યો અમે એવું બોલો માં તમે લાય સાંભળો એને સાંભળો, તો આ વખતે હું મારા બાપ ના ઘરે નથી જવાની, કાલ આજ ક જવાની, ના હું નથી જવાની, આ લે જા હું જા, માઉન્ટ આબુ ન જવું, સાબુ ગોટી બે લઈ લો માથું ધોવાનું ઘરમાં કાઢવા, મન લઈ જાય પણ મારે અહીંયા આપડે માઉન્ટ આબુ જવું છે, બધું મૂંઝારો થવા મને એવું, તમે લઈ જાય શાંતિ રાખો, અને મારે ગોઠવી નાખી, અને હું કઉ છું આપડે અટાણું કરતા હાલો ને, અને બીજું કાકી ને આયરો લેતા જાય, ઓલી ખરે તમે આપણે બધા બીજું કાકી ને બધા આયરો નતું રહી, અને આટલા બધા સંપલા ઘરે કોઈ આવ્યું હોય, કોઈ નથી આવ્યું, મારા જ છે બધા, છે તમારા, રામ રામ રામ, હું જોસ ઘર માં બધું હમું નમું કરતી હતી, પરબ આવી ગયા તો ગાયર કરતી હતી, બધું લીપતી હતી, કરવું તો જો હે ને,
પરબ આવી ગયા તો ઓળ કેમ તમે હરવાઈ રહ્યા નહીં કા કાઈ નહીં તોર તો તમે આજ થી અગર ઉપાડો લીધો ઓળું કરું તો આ કરું તો કેટલો ઉપાડો લીધો તો અને એ સીવાન દાર દરવા ગયો તો ઓલી સખી વાર આઈ રે કેવી ભાઈ જીત્યું આ વખતે ભાઈ વદ ને મારે આવું પડ્યું પણ લીલી આવવાની છે ને તે લીલીએ કીધું કે બા હું આવવાની છું એટલે બટા તમે જઈ આવો તમારે જી જોઈ લેવો અને મારે લીલી આવે ને પછી મારી દીકરી અને આ ડો બધા જઈ આવશું પોસી ફાફડી બનાવી છે હવે એની દાઢું ડગમગવા માંડી છે ક્યાં ગઈ હું હજી રહોડામ કરીને કરો હો હું કરતા હોય રાંતર કે રહોડામ ડિસ્કો ન કરતા હોય પણ પછી આ મોઢું બડું જો જેને કુતરી લોટના ડબ્બા મોઢું કાલ દીધું એવું મોઢું કરી નાખ્યું આખું લોટ લોટ તે એક જ નખ ને રાંધવા ત્યારે ખબર પડે કેટલી વિશે હો થાય ને એક ટુંગરી તેરવાના માંગે ખબર છે પેલા તમને એ ભલે ને માંગે એ તેરવાના મારે પૂરો કરો પણ તમને શીખાય જરાક રાંધતા જેટલું રાંધો છો એટલું જ બગાડ કરો છો કપારે લોટ સોપડો ગામમાં બધી બાયુ રાંધે પણ આપણી કોણે નથી એ તમે વાળ સરખા કર્યા ને એટલે લોટ ચોટી ગયો હોય કોણ રાંધો મે જો તીખા મોરા ગાંઠિયા હા પછી શકરપારા એ સારું થી શકરપારા કઈ રહી પછી ફરસી પૂરી પછી ચણા નું શાક પછી રોટલી ને ભાત ફરસી પૂરી કરી પછી ઓલા પૌવા તમને બહુ નથી ભાવતા ચા ભેગા એ તૈરા ઓલી કડક પૂરી કરી લાપસી આપણે જોઈ તો એમ લાગે ખાંડિયા બને એવું લોંધો કરી નાખો છૂટી નથી કરવી છૂટી કરું છૂટી કરીને કોણ તારી માં ભેગી કરશે પછી છૂટી કરું તો હવે મીઠાઈમાં શું કરશું મીઠાઈમાં કાઈ નહીં ગળનો ગાંગડો રાખ દેવો સાઈડમાં હાલો મારે હેને ઉપાડી ઓછી તું તો હારા મારું તમારા જેવું કોઈ નહીં હાલો આપણે બીજું કાકીને ઘર તો થાય એને તો પૂછી કે હું રાંધું રે એને રાંધું છે ને ત્યાંથી થોડો લાડવો લેતો હશે લાડવા એ ઓલા મીઠા કુકરા ને બધું કેતા હાલો હાલો કામ પતો બરોબર ને તાણામાં નવરા થઈ જાય સંપલા અવરા અવરા નથી લઈ ગયા ને મને કઈ લાપસી થોડા દિવસ પેલા બનાવી હતી ને લોંધો કરી નાખે કોક ને લાગે હાંડિયા બનાવે ને એવું લાગે પછી ઓલે છૂટી એ છૂટી બનાવે ભેગી કોને માં કરશે એવું ન કહેવાય રોયા અને જો ઘણી બનાવી સેવડો બનાવ્યો છે તીખો સેવડો મીઠો સેવડો બધું બનાવ્યું તમને હજી ઉને ઉનુ છે અને હજી બધું મારે તમારા ઘરે જઈ હું ખોલી ખોલી લઈ લઈશ મારી રીતે મારે જે જોતું હશે
કાય એમને હું થયું હું એમને કાકા એમ કાકી થાય નથી રેન્ડુ તો અંદર જોવો તો ખરી જરા હે રાજુ કાકા બીજું બાકી કાય રેન્ડુ નથી શું છે તને ખબર તો છે અત્યારે રોગચાળામાં ચાર મહિના થયા કાય ધંધો ચાલુ નથી એક રૂપિયાની ઘરમાં આવક નથી ઘરમાં એક પૈસો નથી મારા ઘરમાં તું કેવાય તો ખરી મને પાડ કાહી તમારી ઘરે આવતા તો તમે અમને શું કહેતા કે અમે અમારી રીતે કરી લઈએ દર વખતે સમય હારો આવતો ને ત્યાં આપણે ભેગા મળીને આઈટમ ઉજવતા ને બધું રાંધતા પણ એક એક પૈસા ની લાદે સારી કરવી પડે છે દૂધ હોય તો સાની ભૂકી ન હોય અને સાની ભૂકી આવે તો ઘરમાં ખાંડ ન હોય પેટે પાટા બાંધવાના વારા આવી ગયા પગલા જે માણા જિંદગી આખી ઊંચું માથું લઈને આવેલો ને એ માણા કોઈ દિવસ કેમ હાથલા ના કરે હું તારી પાસે આવીને એમ કહું કે મને 500 રૂપિયા ઓછી ના થાય આ જીભ ન ઉપડે પગલા મારી જીભ ન ઉપડે પણ રાજુ કાકા તમારી એ આપણે કોઈ દેવું રાખ્યું હે અને ભગા કા તો હાવ ગરીબી હારી કા અમીરી હારી અમીરી હોય એની પા હોય અને ગરીબી છે ને જેની પા હાવ એ ગમે ને લાંબો હાથ કરે છે પણ આપણા જેવા વયસ ગાળાના માણા જેને કહેવાય મધ્યમ વર્ગ એ કોની પાસે લાંબો હાથ કરવા જાય આખી જિંદગી આપણે આબરૂ ભૈરા જીવતા હોય મોઢે ઝાપટો મારીને આપણા મોઢા રાતા રાખી છે પણ આજ ગરીબને ગમે એ દઈ જાય છે ને અમીરને કાંઈ પૂછવાની જરૂર નથી જરૂર છે આપણા જેવા મધ્યમ વર્ગને પણ મધ્યમ વર્ગને કોઈ પૂછવા આવતું નથી તમારી પાસે છે કે નથી એ તો બિચારા બંધ બાયણે એની વેદના સહન કરતા જાય છે બીજું કાકી તમને હમ છે હાલો ઊભા થાવ અને મારી ભેગા હાલો જેમ આપણે દર વર્ષે મળીને હાથ માઠમ કરી છે એમ જ આ વખતે કરવાની હાલો ના બટા ના કેમ બીજું વાકી ના પાડો હો તમે ભગવાનનો દીકરો નથી માનતા આરો મારો ભેગા આપણે બધા જ્યાં હાઈ તમે છો તો હાઈ જ કરવી છે હાલો તમને બધું કરિયાણું લેવડાવી દઉં ના બટા ના ગઈ માં જવા દે હવે પોર કે ગોઠું છું બીજું વાકી એવું ન હોય અરે જો તમારે મારા ભેગું ન હોય ને તો મારું જાતેલું હમણાં હું ઢોરને નાખી દઉં આની રાજુ કાકા 2000 રૂપિયા અને આ 2000 રૂપિયા હું રાજુ કાકા તમને ધર્માદે નથી આપતો કાયદેસરના વ્યવહારે આપું છું અને તમારે ગમે તેથી થાય તેથી પાછા દેવાના કોઈ જબરજસ્તી હું તમને નથી કહેતો જેથી થાય તેથી મને તમે 2000 પાછા આપજો પણ આજ તો તમારે અમારા ભેગું આવવું જ જોઈએ કાકા આ તમને ઉશીના પૈસા આપું છું કારણ તમે મરી જાઓ પણ કોઈ પણ હાથ લાંબો કરીને માગશો નહીં આ લ્યો કાકા લઈ લ્યો અને ન લ્યો ને તો તમને આ ભગલા ને હું આ લ્યો કાકા વાહ ભગલા વાહ મારે 3 દીકરી છે દીકરો નથી પણ આ દીકરાની ખોટ તે મને પૂરી કરી દીધી મારા દીકરા હતા મને દીકરાની ખોટ પૂરી કરી દીધી અરે ભગલા ભાઈ કોઈને ભેગા ન હોય કોઈ પાહે ન હોય પણ હાસો હગો તો પાડોશી કહેવાય પાડોશી ભાઈ થઈને ઊભો રહીએ દીકરો થઈને ઊભો રહીએ સમય એવો આવે તો બાપ થઈને ઊભો રહીએ જેવો જેનો સંબંધ પગલા આજ તે સાબિત કરી દીધું કે જ્યાં સુધી ના ધરતી ઉપર તારા જેવા અડખે પણ કે હારા માણસ રહેશે ને ત્યાં સુધી ગમે એવા કાળ આવે ગમે એવી પરિસ્થિતિ આવે કે ગમે એવા લોકડાઉન આવે પણ કોઈ દી કોઈ દુખી ન થાય આજ તે પગલા સાબિત કરી દીધું કે આને કહેવાય પાડોશી નો ધર્મ હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી અને મિત્રો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ ભગડી જો આ વિડિયો તમને ગમે તો અમારો વિડિયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો